गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 9 વિષય ગણિત માં મિત્રો ચેપ્ટર 7 ત્રિકોણ ના એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ. મિત્રો, પ્રેક્ટિસ બુક ની અંદર કુલ આપણી પાસે 4 એક્ઝામ્પલ છે અને ટેક્સ્ટ બુક માંથી 1. એટલે એક્ઝામ ની અંદર મિત્રો આ ચેપ્ટર ખૂબ જ ટૂંકું હોવાથી આની અંદરથી તમારે એક પ્રમેય પૂછાશે અને એક 2 માર્ક્સનું એક્ઝામ્પલ પૂછાશે. એમ કુલ 6 માર્ક્સનું અને વિકલ્પો અને ખાલી જગ્યાની અંદર એક એક માર્ક્સનું પૂછાશે. તો આ ચેપ્ટર ખૂબ જ ટૂંકું છે, પણ એના જે દાખલાઓ છે આપણે જરા સમજી લઈએ. એમાં પહેલા નંબરનો દાખલો છે ત્રિકોણ એબીસી માં એબી બરાબર એસી છે. જો ખૂણો A બરાબર 50 હોય તો B અને C શોધો. હવે જો એના અંદર પહેલા નંબરના દાખલામાં આપણને ત્રિકોણ ABC, તો આપણે પહેલા ત્રિકોણ ABC દોરી દઈએ. આ આપણો ત્રિકોણ A, B અને આ C, આ રીતે આપણને આપેલું છે. હવે જો એની અંદર આપણને AB બરાબર AC નિયમો ખાસ ધ્યાન રાખવાના, એટલે AB રેખાખંડ આ બાજુના માપ આપણી પાસે સરખા છે એમ કીધું છે. ખૂણો A બરાબર 50, આનું માપ 50 છે, તો આપણને B અને C આ બંને ખૂણા શોધવાના છે. પણ હવે જુઓ, આપણને એમ કીધું છે કે AB નું માપ અને AC નું માપ સરખું છે, જ્યારે બાજુઓ સરખી હોય તો એની નજીક અહીંયા જે ખૂણાઓ હોય એ બંનેના માપ સરખા થાય, બરોબર. એટલે આનું માપ જો 40 હોય તો આ 40 થાય, 50 હોય તો આ 50 થાય, બરોબર. જો તો હવે આપણે અહીંયા લખીએ કે ત્રિકોણ એબીસી માં આપણને જે આપેલું છે રકમમાં એ પહેલા લખવું પડશે. એબી બરાબર એસી, એબી બરાબર એસી, અને જો એ રીતે હોય બાજુઓ સરખી છે તો એનાથી બનતા ખૂણા એટલે કે માપ ખૂણો બી બરાબર માપ ખૂણો સી થાય, બરોબર. હવે આપણને આ બંને ખૂણાના માપ આપેલા નથી, આપણે શોધવાના છે. તો ધારી લઈએ કે ધારો કે માપ ખૂણો બી બરાબર એક્સ ધારતા, હવે જુઓ આ માપ ખૂણાનું આપણે એક્સ ધાર્યું તો આ પણ કેટલું થાય, એક્સ જ થાય. જો આ રહ્યું, એટલે અહીંયા આપણે લખ્યું છે કે બી અને સી ના માપ સરખા છે, એટલે માપ ખૂણો સી બરાબર પણ કેટલા થાય, એક્સ થાય, બરોબર. હવે આપણે અહીંયા લખવાનું કે ત્રિકોણ એબીસી માં માપ ખૂણો એ વત્તા માપ ખૂણો બી વત્તા માપ ખૂણો સી બરાબર 180 અંશ માટે હવે કિંમતો મૂકીએ. એ બરાબર 50, બી બરાબર એક્સ, સી બરાબર એક્સ અને બરાબર 180 અંશ. હવે જુઓ મિત્રો, એક્સ વત્તા એક્સ એટલે 2x થાય, તો અહીંયા લખીએ આપણે 50 વત્તા 2x બરાબર 180 અંશ. હવે આ 50 ને બરાબર ની પેલી બાજુ લઈ જઈએ તો 2x બરાબર 180 માઇનસ 50, માટે 2x બરાબર 180 માંથી 50 બાદ કરીએ તો 30 વધે 130. હવે આ બે ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં, તો x બરાબર 130 ભાગ્યા 2. હવે 2 જો છેદ ઉડાડીએ તો કેટલા છેદ ઉડશે, 65, માટે x બરાબર કેટલા આવ્યા, 65 મળ્યા, બરોબર. જુઓ હવે તમે x કોના માટે ધાર્યું હતું એ અહીંયા લખવું પડશે. તો અહીંયા આપણે માપ ખૂણો b બરાબર x અને બરાબર એનું માપ તમારી પાસે કેટલું આવ્યું, 65 અંશ. અને એ જ રીતે માપ ખૂણો c બરાબર, જુઓ c બરાબર પણ કેટલા થાય, x, તો એનું માપ પણ કેટલું થશે મિત્રો, 65 અંશ. તો આ રીતે
बी नु माप 65 अने सी नु माप पण केटलु आव्यु 65 आम बन्ने खूणाना माप केवा आव्या मित्रो सरखा छने एकदम इजी पण मित्रो आ नियम जो तमने ख्याल होय तो ज तमे आ दाखलो गणी शको एटले खास तो आ चेप्टर ना नियमो खास तमारे तैयार करवा तो नेक्स्ट वीडियो मां बीजा एग्जांपल साथे फरी मळीए त्यां सुधी गुड नाइट फ्रेंड्स।